હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો જુઓ, ગામમાં હતા અને હવે એમાં નાના નળની વાડીએ પહોંચી ગયા છે એની ઘરે. અને અહીંયા એ વાડીમાં જ રહી છે, એટલે એનો મકાન બધા ભાઈઓને બધા ભેગા છે, બધા આવી રીતે ભાઈઓ આખા આખી વાડી જેની ભાઈઓની એની છે, એટલે એ મકાન જાજા છે. અને મોટા નળને એને તો એક જ છે, એ એક જ રહી છે. અને જો હમણાં પૈચા વાડીએ થોડુંક અંધારું થઈ ગયું છે, દી આથમી ગયો છે. અને એ માતાજીનો એને મઠ છે, એની આરતી એ પણ થઈ ગઈ. હાલો તમને માતાજીનો મઠ બતાવું. જો આ સામે દેખાય ને માતાજીનો મઠ છે એને. અને ઓમેના એ ગામ જેવું છે, એના બધાય ભાઈઓ છે ને એ બધા એના મકાન છે અહીંયા બધાય ભેગા. હું આવી રીતે છે ને, અહીં જાજા મકાન છે બધાયના. નાનું એવું ગામ હોય ને એવું લાગે આખી વાડીને ફરતી કરવું. અને હમણાં પૈચા જીગાભાઈ આવ્યા હતા તેડવા, ગામમાં હતા તો ફોન કર્યો કે હાલો તેડી જાવ એટલે એ આવ્યા. અને હમણાં જો અહીંયા આવ્યાનો હોય અગાસી ઉપર ચેડા, કીધું હાલો વાડી બતાવી દે, અંધારું છે એટલે બહુ નહીં દેખાય, કીધું હાલો જઈ આવી. આરતી હમણાં થઈ ગઈ મઠમાં. અને અહીંયા ડેરી આવે છે એટલે બધા દૂધની અહીં ભરાવી દે. નાનું એવું ગામ ગોકળિયું, કા તમારું પલવીનું ને એનું કા પલું. હમણાં મામીની આવ્યા કા, જો કઈક બોલ તો ખરા તું. જો અમે આરતી કરવા દે, સવારે વહેલી થાય અને અટાણે થાય. હવે આરતી થાય ને ત્યારે પગે લાગવા જાય. હે, તું ને ભાઈ ને બધાય જાય કોણ ન્યા હે કે નહીં? હા, આયા રમે છે. હા, કેવું છે એમ ને? તો હમણાં જો દાબેલીનો પ્રોગ્રામ છે અને આયા અમાર બધાને વાડે, અહીંયા તમારે બધાની વાડી કા, તમારી તો આ માઘી છે ને એની આખી છે. અને જો બહુ મસ્ત લાગે છે, સૂર્યનારાયણ આથમી ગયા છે. અને ઓલું અમારું ડેમ, હા એનો ડેમ આખો દેખાય છે. અત્યારે ભરેલો છે થોડો થોડો, ઠીક થોડોક થોડો. અત્યારે ઓછું પાણી હોય કા, વરસાદ આવે ત્યારે આખો ભરાઈ જાય, છલકાઈ જાય. આપણે હજી ડેમનો લોગ ઉતારવા જવાનો છે. એલોવેરા દાબેલી પ્રોગ્રામ છે. દાબેલી હમણાં નીચે બનાવે છે, કામકાજ હાલે છે. અમે કીધું હાલો આપણે અગાસી ઉપર આટો મારી આવી, હાલો તે નીચે જઈ. ચકણી તૈયાર થઈ ગઈ છે, આંબલીની પાંવ ને બધું એ પડ્યું છે, મસાલા ડાળ ને બટેટા બફાઈ ગયા. લીલી ચટણી છે, હજી છાશની નાખવાની છે, થોડીક ઢીલી કરી લેવો. આમાં તો રોટલી છે હો, હા બપોરની કા. બટેટા બફાઈ ગયા, ખોલી નાખીને મસાલો બનાવી આવે. અને આ કચ્છમાં હમણાં ગયા હતા ને તો ત્યાંથી કચ્છનો મસાલો લઈ આવ્યા, સ્પેશિયલ કચ્છી દાબેલીનો મસાલો, જોશી સ્પેશિયલ દાબેલી મસાલા. એને ત્યાં ટેસ્ટ કર્યો તો ખાધી હતી એને, એટલે એ મસાલો લઈ આવ્યા. કે આના જેવો જ કે થાય, ઘરે તમે બનાવજો. તો કે હાલો તમે આવ્યા હે ને તો ટ્રાય કરી કેવું થાય. મહેમાનને જો દાબેલી જ ખવડાવવાનો પ્રોગ્રામ છે ફરી. અને અહીંયા માલ સામાન ને એવું બધું રાખવાનું થોડું ઘણું અહીંયા છે. દિવસના કંઈક ખરખું દેખાય અત્યારે તો, ઘંટી ને એવું બધું છે, વધારાનું વાસણ ઓલું વધારાને એને વાડીના બધા સાધન ને એવું હોય ને એ બધું અહીંયા રાખી દઈએ. અહીંયા જો ઘોડીઓ ને બધું વધારાની વસ્તુ હોય ત્યાં પડી રહી ને, કાંઈ ગોદામ હોતું છે. ગાડીનું બધું ઓલું કર્યું હોય ને એ બધું અહીં દિવસના તમને બતાવી દઈશ. ગાડી ડેલો ના ઝાડ ઉપરથી બતાવ્યા હતા, પલવી બધા ફ્રૂટના ઝાડ એમ.
અહીંયા એને ઢોર બાંધવાનું હતું, હવે આગળ કરી નાખ્યું અને આવી રીતે એના મકાન છે. અત્યારે અંધારું છે, કાલ દિવસને એવું લાગે તો દિવસના હરખા કંઈક બતાવી દે. હું અત્યારે બતાવી દઈ. અહીંયા ઝૂલો અને એક વસરીએ બે રૂમ છે અહીંયા પણ. આ એક રૂમ, બીજો રૂમ અહીંયા, બીજો રૂમ. કાંથી જો બહુ મસ્ત ગોઠવેલ છે અત્યારે તો. આ જૂનવાણી આપણે બધું ગામડામાં મોટા મોટા રૂમ ને એવું બધું હોય ને તો કાંથી ગોઠવવી પડે, સરસ લાગે. અહીંયા મંદિર, આ ફેમિલી ફોટો. હે ફોટો ના, એ રસોડું છે. રસોડું જો, અહીંયા જોણવાણી પટાડો પેલાનો. ગામડામાં હોય આપણે, ત્યાં શહેરમાં તો કઈ ન હોય. ગામડામાં આવીએ એટલે આવું કઈક બધું અલગ અલગ આપણે જોવા મળે. પટારો બહુ સરસ છે, જોઈએ. જેને જોયું હોય એ મને કોમેન્ટમાં જરૂર કહેજો, અને જેને ગમતો હોય એ પણ મને કહેજો. લાગે બહુ મસ્ત જોણવાણી, નો કે સોનું, જોણવાણી સોનું. હે હાલો, જો દાબેલી તૈયાર થઈ ગઈ હે. હાલો બધા દાબેલી ખાવા. કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. જોઈ લો, બહુ મસ્ત છે અને ઘરે બનાવી છે. આગળ તમને કીધું કે કચ્છી દાબેલીનો મસાલો લઈ આવ્યા હતા ને, એમાંથી બનાવી. અસલ આમ સ્વાદ એવો જ આવે, કચ્છની ખાતા હોય ને એવી. બહુ મસ્ત બની. તે હાલો બધા દાબેલી ખાવા.